નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું ધોરણ બાર કોમર્સ વિષય બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ નંબર પહેલો જેનો લેક્ચર નંબર છ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ગયા લેક્ચર દરમિયાન આપણે સંચાલનની વિવિધ સપાટીઓ જેની પ્રસ્તાવના ત્યારબાદ સંચાલનની વિવિધ સપાટીઓ વિશેની આકૃતિ અને ત્યારબાદ મધ્ય સોરી ઉચ્ચ સપાટી સંચાલન જેના વિશેની વાત છે આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા ગયા લેક્ચરની અંદર એક વિગત છે તમને જણાવવાની રહી ગઈ હતી જે અત્યારે મને યાદ આવેલી છે અત્યારે હું જણાવી દઉં તમને તમને જે આકૃતિ આપેલી હતી એ આકૃતિમાં તમને એવો પ્રશ્ન પૂછાય સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો તો તમને બે માર્કની અંદર આ સંચાલનની વિવિધ સપાટીઓ વિશેની આકૃતિ પૂછાય તો તમારે દોરવાની થાય ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલન તળ સપાટી સંચાલન ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય મધ્ય સપાટીએ કોનો સમાવેશ થાય અને તળસપાટીએ કોનો સમાવેશ થાય તો આ આકૃતિ દોરવાના બે માર્ક છે એટલે તમે ગયા લેક્ચરમાં મેં મારું કહેવાનું રહી ગયું એના કારણે ભૂલાઈ ગયું છે તો તમે આજના લેક્ચરની અંદર જરા પેજ ફેરવી અને એને વ્યવસ્થિત એવું ટેક માર્ક કરી નાખશો ત્યારબાદ આગળનો ટોપિક આપણે જોઈએ મધ્ય સપાટી સંચાલન મિડલ લેવલ ઓફ મેનેજમેન્ટ તો ત્યાં તમે પ્રશ્ન લખી નાખો મધ્ય સપાટી સંચાલન વિશે સમજાવી તેના કાર્યો જણાવો ત્રણ માર્કની અંદર આ સવાલ પૂછાય મધ્ય સપાટી વિશે સમજાવી અથવા મધ્ય સપાટી સંચાલન વિશે સમજાવી તેના કાર્યો જણાવો ત્રણ માર્કની અંદર અને બીજો પ્રશ્ન પૂછાય કાર્યો લખો ત્યાં તમે પ્રશ્ન લખી નાખો મધ્ય સપાટી સંચાલનના કાર્યો જણાવો માત્ર કાર્યો તમને પૂછાય તો પણ ત્રણ માર્કમાં આવે તો બે પ્રશ્ન થયા પહેલો મધ્ય સપાટી સંચાલન વિશે સમજાવી તેના કાર્યો જણાવો ત્રણ માર્ક અથવા માત્ર કાર્યો પૂછાય તો મધ્ય સપાટી સંચાલનના કાર્યો વિશે જણાવો ત્રણ માર્કની અંદર તો આપણે પહેલાં મધ્ય સપાટી સંચાલન વિશેની વાત કરીએ તો એમાં કીધું છે મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી અથવા નિમ્ન સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્ત્વની કડી છે જ્યારે ઉચ્ચ સપાટીએથી કોઈપણ પ્રકારના હુકમ એ તળ સપાટી આપવાના થાય ત્યારે મધ્ય ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને જણાવે અને મધ્ય સપાટી તળ સપાટીને જણાવે એવી જ રીતે ઉચ્ચ સપાટીએથી જે હુકમ તળ સપાટીએ પહોંચેલા છે એ કાર્ય અંગેનો હુકમ એ કામ પૂરું થાય એટલે એનો અહેવાલ તૈયાર કરી એનો રિપોર્ટ તૈયાર કરી તળ સપાટી મધ્ય સપાટીએ મોકલે અને મધ્ય સપાટી ઉચ્ચ સપાટીએ મોકલે એટલે આમ કહી શકાય કે ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે કડીરૂપ વ્યવસ્થા કઈ તો મધ્ય સપાટી સંચાલન આ તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે એક માર્કના વીએસક્યુની અંદર પણ પૂછાઈ શકે કે ઉચ્ચ સપાટી સંચાલન અને તળસપાટી સંચાલન વચ્ચે મધ્યસ્થ વ્યવસ્થા અથવા મહત્વની કડી કઈ તો મધ્ય સપાટી સંચાલન આગળ કીધું આ સપાટી પર કોનો સમાવેશ થાય તો ખાતાવાર અધિકારીઓ એટલે કે જુદા જુદા ખાતાના અથવા જુદા જુદા વિભાગના અધિકારીઓ અથવા વિભાગીય અધિકારીઓ અથવા નિષ્ણાતો જેનો સમાવેશ મધ્ય સપાટી સંચાલન પર કરવામાં આવે છે દાખલા તરીકે ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ ખરીદી વિભાગ નાણાં વિભાગ કર્મચારી વિભાગ અને હિસાબી અધિકારી આ તમામનો સમાવેશ કઈ સપાટીએ થાય મધ્ય સપાટીએ અને અંડરલાઈન કરજો જો કીધું આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે અધિકારીઓની સપાટી શા માટે કીધું તો તમામ વિભાગના અધિકારીઓ અથવા તમામ ખાતાના અધિકારીઓ કે જે તમામનો સમાવેશ મધ્ય સપાટીએ કરવામાં આવે છે માટે મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા ઉચ્ચ સપાટી સંચાલ ચાલનનું બીજું નામ તો એમાં કીધું તો સર્વોચ્ચ સપાટી એને ઉચ્ચ સપાટી સંચાલનને સર્વોચ્ચ સપાટી તરીકે કે ટોચની સપાટી તરીકે ઓળખાવી શકાય એવી જ રીતે મધ્ય સપાટી સંચાલનનું બીજું નામ અધિકારીઓની સપાટી તો આ મધ્ય સપાટી સંચાલનની સમજૂતી મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્વની કડી છે આ સંચા મધ્ય સપાટીએ ખાતાવાર અધિકારીઓ વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય દાખલા તરીકે ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ ખરીદ વિભાગ નાણાં વિભાગ કર્મચારી વિભાગ અને હિસાબી અધિકારી એટલે ઉત્પાદન વિભાગનો ઉત્પાદન અધિકારી વેચાણ વિભાગનો વેચાણ અધિકારી ખરીદી વિભાગનો ખરીદ અધિકારી નાણાં વિભાગનો નાણાકીય અધિકારી કર્મચારી વિભાગનો કર્મચારી ઉપર જે નિરીક્ષક છે એ અને હિસાબી અધિકારી આ તમામનો સમાવેશ મધ્ય સપાટીએ થાય આથી મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ મધ્ય સપાટી સંચાલનના કાર્યો વિશેની આપણે વાત કરીએ તો એમાં પહેલું કાર્ય આપ્યું છે મુખ્ય વહીવટી અધિકારી મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ ક્યાં થાય ઉચ્ચ સપાટીએ મુખ્ય વહીવટી અધિકારી સંચાલક મંડળ જનરલ મેનેજર આ તમામનો સમાવેશ મેનેજિંગ ડિરેક્ટર આનો સમાવેશ ઉચ્ચ સપાટી સંચાલનમાં થાય તો મુખ્ય વહીવટી અધિકારી એટલે સી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એના તરફથી પ્રાપ્ત થયેલા હુકમ કે આદેશ કે સૂચના એનો અમલ કરવાનું કામ એ મધ્ય સપાટી સંચાલન કરે છે પહેલું કાર્ય મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરવાનું કામ કોણ કરે છે મધ્ય સપાટી સંચાલન ત્યાર પછીનો બીજો મુદ્દો

એવું કીધું છે કે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના ઉત્પાદન વિભાગનો અધિકારી ઉત્પાદન વિભાગનો અંદાજપત્ર તૈયાર કરે વેચાણ વિભાગનો વેચાણ વિભાગનો અંદાજપત્ર તૈયાર કરે ખરીદ વિભાગનો અધિકારી ખરીદ વિભાગનો અંદાજપત્ર તૈયાર કરે આમ દરેક વિભાગના અધિકારી પોતાના વિભાગનો અંદાજપત્ર તૈયાર કરે અંદાજપત્ર ભવિષ્ય માટે તૈયાર થાય યાદ રાખજો ભૂતકાળ માટે નથી ભૂતકાળ માટે તૈયાર થાય ને એ હિસાબો વાર્ષિક હિસાબો અને ભવિષ્ય માટે તૈયાર થઈ અંદાજપત્ર કે જેમાં ભવિષ્યમાં થનારી આવક અને ભવિષ્યમાં થનારા ખર્ચ એનો અંદાજ લગાવવામાં આવ્યો એટલે એ નામ છે અંદાજપત્ર તો પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી અને એ અંદાજપત્રને મંજૂર કરવા માટે ક્યાં મોકલવા પડે ઉચ્ચ સપાટીએ આ મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે આ બીજું કાર્ય એ પણ કોણ કરે છે તો મધ્ય સપાટી સંચાલન ત્યાર પછીનો ત્રીજો મુદ્દો કીધો ધ્યેય સિદ્ધિ અંગે એકમનું ધ્યેય ઉચ્ચ સપાટીએ નક્કી થયું હોય એ ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને જણાવે મધ્ય સપાટી તળસપાટીને જણાવે ને આ રીતે એકમનો એક જ ધ્યેય પાર પાડવા માટે આખું ધંધાકીય એકમ કાર્યરત હોય એટલે કીધું છે ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય એટલે કે ક્રમાનુસાર રચના કરવી કે જેના કારણે યોગ્ય સમયે યોગ્ય ધ્યેય સિદ્ધ કરી શકાય આ કામે મધ્ય સપાટી સંચાલને કરવાનું છે આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી જરૂરી પ્રવૃત્તિ નક્કી કરવી એ કાર્યવિધિ નક્કી કરી તેનું મૂલ્યાંકન કરવું એની ચકાસણી કરવી એને જોવું અને ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો અથવા યોગ્ય સિદ્ધાંતો અથવા યોગ્ય માપદંડો એ નક્કી કરવા કે જેના કારણે એકમનું ધ્યેય સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિ નક્કી કરવામાં આવી એ પ્રવૃત્તિ યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે એના માટેની સંપૂર્ણ તૈયારી એ કરવી આ કામ પણ મધ્ય સપાટી સંચાલનને થાય ત્યાર પછી ચોથો મુદ્દો કીધો વિભાગની પ્રવૃત્તિઓની વિભાગની પ્રવૃત્તિ એટલે દરેક વિભાગના અધિકારીઓ પોતાના વિભાગની પ્રવૃત્તિઓની કાર્ય દક્ષતા અથવા કાર્યક્ષમતા વધે યોગ્ય રીતે કામ થાય ગુણવત્તા કામ થાય અને અસરકારકતા વધે એટલે કાર્ય સારામાં સારી રીતે થાય અને અસરકારક કામ કરી શકાય નક્કી કરેલા હેતુ અનુસારનું કાર્ય કરી શકાય એ અંગેના પગલા લેવા એ મધ્ય સપાટી સંચાલનનું ચોથું કાર્ય ત્યાર પછી પાંચમું કાર્ય આપ્યું છે પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે હોસલો વધે એની અંદર વધારેમાં વધારે કામ કરવા માટે જિજ્ઞાસાવૃત્તિ જન્મે એટલે કીધું છે જુસ્સો વધે એવા પ્રયત્ન કરવા એટલે કર્મચારીઓને સતત પ્રોત્સાહન પૂરું પાડવું કે જેના કારણે કર્મચારીઓ એ ધંધાકીય એકમના હેતુઓને સિદ્ધ કરવા માટે વધારે સારી રીતે કાર્યરત થાય એટલે કીધું છે કે પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે એવા પ્રયત્ન કરવા છઠ્ઠો મુદ્દો કીધો અન્ય વિભાગના અધિકારીઓ એના સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું સંકલન એટલે સહકાર ઉત્પાદન વિભાગ છે એણે ખરીદી વિભાગ અને વેચાણ વિભાગ બંને સાથે સંકલન રાખવું પડે કાચા માલની ખરીદી યોગ્ય સમયે થાય અને તૈયાર થયેલા માલનું વેચાણ યોગ્ય સમયે થાય એના આધારે ઉત્પાદન પ્રવૃત્તિ નક્કી કરવી પડે માટે આમ ધંધાકીય એકમમાં જેટલા પણ વિભાગો છે એ દરેક વિભાગે એકબીજા વિભાગ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું સહકાર સ્થાપવો કે જેના કારણે ધંધાકીય એકમના એક જ ધ્યેયને સિદ્ધ કરવા માટે દરેક ધંધાકીય એકમના દરેક એક વિભાગની અંદર કાર્ય પૂરું કરવા માટે ધારો કે જુદી જુદી ટીમ બનાવી જુદા જુદા વિભાગો બનાવવા હોય તો એ વિભાગની અંદર બનાવવામાં આવેલા અન્ય નાના વિભાગો એ પેટા વિભાગો એ પેટા વિભાગ જે રીતે કાર્ય કરે છે એના ઉપર ધ્યાન રાખવું કે જેના કારણે યોગ્ય કાર્ય યોગ્ય સમય યોગ્ય રીતે કરાવી શકાય આઠમો મુદ્દો કીધો છે વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી વિભાગની પ્રવૃત્તિઓની માહિતી મેળવવી આ માહિતીનું અર્થઘટન કરવું સમજવું કે ખામી હોય તો તરત ધ્યાન દોરવું દોરવણી આપવી એટલે જ્યાં કે પણ ખામી જણાય જણાય મુશ્કેલી સમસ્યા જણાય ત્યાં તરત જ એનું અર્થઘટન કરી અને દોરવણી આપવી માર્ગદર્શન આપવું જેના કારણે ખામીને દૂર કરી શકાય અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ આ સંપૂર્ણ થયેલી કામગીરીની માહિતી રજૂ કરવી કે જેના કારણે ઉચ્ચ સપાટીને ખ્યાલ આવે કે એણે નક્કી કરેલો ધ્યેય ધંધાકીય એકમની અંદર કેટલા અંશે સિદ્ધ થયો છે એટલે અહીં કીધું છે કે વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી વિભાગની પ્રવૃત્તિઓની માહિતી મેળવવી એનું અર્થઘટન કરવું એટલે સમજવું જ્યાં ખામી સમસ્યા મુશ્કેલી કે ત્રુટી જણાય ત્યાંને દોરવણી આપવી માર્ગદર્શન આપવું અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ આ એકમની અંદર થયેલી પ્રવૃત્તિની સમગ્ર માહિતી રજૂ કરવી નવમો મુદ્દો કીધો છે ઉચ્ચ સપાટી સંચાલન નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું નીતિ વિષયક નિર્ણયો એટલે આયોજન સંબંધી નિર્ણયો કઈ રીતે મદદરૂપ થશે તો ઉચ્ચ સપાટી માત્ર નિર્ણય લેવાનું કાર્ય કરે મધ્ય સપાટી એ નિર્ણયોનો અમલ કરાવવાનું કામ કરે કોની પાસે તો સપાટી પાસે તો મધ્ય સપાટી જ્યારે અમલ કરાવે છે ત્યારે કેવી કેવી સમસ્યા ઉદ્ભવે છે એ મધ્ય સપાટીને સપાટી સપાટીને ખબર હોય કેમ કે વહીવટનું કાર્ય એ કરે છે તો હવે જ્યારે બીજી વખત આવો નિર્ણય લેવાતો હોય ત્યારે મધ્ય સપાટી પાસેથી માર્ગદર્શન લેવામાં આવે કે ભૂતકાળમાં જે નિર્ણય લેવાયો હતો એમાં ક્યાંય ક્યાંય સમસ્યા નડેલી હોય મુશ્કેલીઓ જોવા મળેલી હોય તો હવે જે નિર્ણય લેવાય છે એમાં આ સમસ્યા ન જોવા મળે આ મુશ્કેલીઓ ન ઉદભવે એના માટેની માર્ગદર્શન એની પાસેથી લેવામાં આવે એટલે નીતિ વિષયક નિર્ણયો લેવામાં ઉચ્ચ સપાટી સંચાલનને ખબર પડે એટલે અહીંયા નવમો મુદ્દો છે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિવિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું તો કુલ નવ મુદ્દા આપ્યા છે મધ્ય સપાટી સંચાલનના કાર્યો જેમાં પહેલું છે મુખ્ય વહીવટી અધિકારી એટલે સી એના તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરવો બીજું કીધું દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરે અને અંદાજપત્રને મંજૂર કરાવવા માટે ઉચ્ચ સપાટે એ મોકલાવે છે ત્રીજું કીધું ધ્યેય સિદ્ધિ કરવા માટે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય એટલે કે ક્રમિક રચના ધંધાકીય એ કમ માટે જરૂરી હોય કરવાની આ અંગે જરૂરી કાર્યવિધિ નક્કી કરવાની એનું મૂલ્યાંકન કરવાનું કે જેના કારણે ખ્યાલ આવે અને તેની ચકાસણી કરવા માટેના એટલે કે થયેલી કામગીરીની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો સિદ્ધાંતો કે માપદંડો એ નક્કી કરવા ચોથો મુદ્દો કીધો વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા કે કાર્યક્ષમતા વધે અને એની અસરકારકતા વધે એ અંગેના પગલા લેવા પાંચમો મુદ્દો કીધો છે પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે એવા પ્રયત્ન કરવા છઠ્ઠો મુદ્દો કીધો છે અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને એના વચ્ચે સંકલન સ્થાપવું સહકાર સ્થાપવો સાતમો મુદ્દો કીધો પોતાના વિભાગની અંદર રહેલા અન્ય પેટા વિભાગના કાર્યો ઉપર ધ્યાન આપવું આઠમો મુદ્દો વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી વિભાગની પ્રવૃત્તિઓની માહિતી મેળવવી તેનું અર્થઘટન કરવું એને દોરવણી આપવી અને આ બધી જ માહિતીને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ રજૂ કરવી અને છેલ્લો અને નવમો મુદ્દો છે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિવિષયક નિર્ણયો કે આયોજન સંબંધી નિર્ણયો લેવામાં મદદરૂપ થવું તા નવ મુદ્દા એ ત્રણ માર્કની અંદર પૂછાય તો બે પ્રશ્ન પૂરા થયા તમને પ્રશ્ન એવો પૂછાય મધ્ય સપાટી સંચાલન વિશે સમજાવી તેના કાર્યો જણાવો તોય ત્રણ માર્ક અને માત્ર એવું પૂછાય મધ્ય સપાટી સંચાલનના કાર્યો જણાવો તો પણ ત્રણ માર્ક તો આટલે સુધી ત્યારબાદ પછીનો મુદ્દો છે તળ સપાટી સંચાલન બોટમ લેવલ મેનેજમેન્ટ તમને અહીંયા સેમ પ્રશ્ન ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીમાં જે પ્રશ્ન લખાયેલા એ જ પ્રશ્ન અહીં લખવાના છે પ્રશ્ન લખો તળ સપાટી સંચાલન વિશે સમજાવી તેના કાર્યો જણાવો ત્રણ માર્ગ ફરી એકવાર તળ સપાટી સંચાલન અથવા નિમ્ન સપાટી સંચાલન વિશે જ સમજાવી તેના કાર્યો જણાવો ત્રણ માર્ગ અને જો અલગથી એના કાર્ય પૂછાય તો તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો તો પણ ત્રણ માર્કમાં સેમ પ્રશ્ન છે કોઈ ચેન્જ કરવાનો નથી તો તળ સપાટી સંચાલન વિશે સમજાવી તેના કાર્યો જણાવો ત્રણ માર્ક અને તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો તો પણ ત્રણ માર્કની અંદર તો એમાં કીધું છે સંચાલનની આ સપાટીમાં કોનો સમાવેશ થાય તો જો પહેલાં તો કીધું નિરીક્ષકો જોબરો એટલે જોબ કરનાર વ્યક્તિ ફોર્મેનો એટલે કર્મચારીઓ અને કામદારોનો આખો સમૂહ નહીં બધું જ આખે આખું તો જોબરો ફોર્મેનો નિરીક્ષકો નિરીક્ષકોનો સમાવેશ સપાટીએ કેમ તો જ્યારે આપણે આકૃતિમાં વાત કરતા ત્યારે મેં કીધું હતું કે જોબરો ફોર્મેનો કર્મચારીઓ કામદારો જે કામ કરે છે એ તળ સપાટીએ કામ કરે તો તળ સપાટીએ કામ કરે તો એને દેખરેખ રાખવા વાળા વ્યક્તિને ક્યાં રહેવું પડે સપાટીએ જ એની સાથે જ રહેવું પડે તો જ એ પોતાના હાથ હેઠળ કામ કરતા કર્મચારીઓની સારી રીતે દેખરેખ રાખી શકે એટલે આ નિરીક્ષકોનો સમાવેશ પણ તળ સપાટીએ થાય આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે ઉચ્ચ સપાટી સંચાલનના બીજા બે નામ ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી મધ્ય સપાટી સંચાલનનું બીજું એક નામ અધિકારીઓની સપાટી અને તળ સપાટી સંચાલનના બીજા ત્રણ નામ નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી અને હજી ત્રીજી છે કાર્યકારી સપાટી કાર્યકારી શા માટે નિર્ણયો લેવાય આયોજનનું કામ એ ઉચ્ચ સપાટી ને મધ્ય સપાટીએ થાય અને એનું અમલ કરવાનું કામ એટલે કે વહીવટી કામ કાર્ય કરવાનું કામ એ બધું સપાટી થાય એટલે તળ સપાટીને કાર્યકારી સપાટી કહેવાય તો અહીં કીધું છે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને કોઈ પણ નીતિ છે એનું અમલીકરણનું કાર્ય એને અમલમાં મૂકવાનું કાર્ય એને નક્કી કરેલા ધ્યેયને પાર પાડવાનું ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય આ સપાટીએ એટલે તળ સપાટીએ થતું હોય છે તેથી સંચાલનની આ સપાટીને એટલે તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા કોઈ પણ નિર્ણયો અને નીતિ એના અમલીકરણનું કાર્ય એટલે એને અમલમાં મૂકવાનું કામ આ સપાટીએ એટલે તળ સપાટીએ થતું હોય છે તેથી સંચાલનની આ સપાટીને એટલે તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો એ સંચાલનના પ્રતિનિધિ છે પ્રતિનિધિ એટલે કે એજન્ટ કઈ રીતે તો ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લેવાય એનો અમલ કરાવે છે અને જે કામ થાય છે એનો અહેવાલ તૈયાર કરે રિપોર્ટ તૈયાર કરી અને મધ્ય સપાટીએ મોકલે અને મધ્ય સપાટી ઉચ્ચ સપાટીએ મોકલે કે જેના કારણે ઉચ્ચ સપાટીને ખ્યાલ આવશે કે આપે લીધેલા નિર્ણયનો કેટલા અંશે સ્વીકાર થયો છે માટે એના બધા જ નેતૃત્વનું કાર્ય એના નિરીક્ષણનું કાર્ય એનો રિપોર્ટ તૈયાર કરવાનું કાર્ય એ નિરીક્ષકો કરે છે એટલા નિરીક્ષકો એ સંચાલનના પ્રતિનિધિ છે આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું થાય અને વહીવટનું કાર્ય વધારે થાય સંચાલનનું કાર્ય એટલે આયોજન કરવાનું અને એવું બધું કાર્ય છે નિર્ણયો લેવાનું કાર્ય છે એ ત્યાં ઓછું થાય અને વહીવટનું કાર્ય એટલે કામ કરવાનું જે નિર્ણય ઉચ્ચ સપાટીએ લીધો છે એને પાર પાડવાનું કાર્ય એટલે કે વહીવટનું કાર્ય એ તળ સપાટીએ કેવું જોવા મળે તો વધુ પ્રમાણમાં થાય તો અહીં સપાટી સંચાલન બોટમ લેવલ મેનેજમેન્ટ સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો જોબરો અને ફોર્મેનોનો સમાવેશ થાય છે આ સપાટીને બીજા ત્રણ નામ નિમ્ન સપાટી અને નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિના અમલીકરણનું કાર્ય આ સપાટીએ એટલે તળ સપાટીએ થતું હોય છે તેથી સંચાલનની આ સપાટીને એટલે કે તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો છે એ સંચાલનના પ્રતિનિધિ છે અને આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય કેવું થાય છે વધારે થાય એટલે કામ પાર પાડવાનું કાર્ય વધારે થાય છે ત્યાર પછી તળ સપાટી સંચાલનના કાર્યો પહેલું કાર્ય કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું એટલે જે કર્મચારીઓ સપાટીએ કાર્ય કરે છે એ કર્મચારીઓનું નિરીક્ષણ કરવું ક્યાંય પણ ભૂલ દેખાય તો તરત જ એને દોરવણી આપવી માર્ગદર્શન આપવું આ પહેલું કાર્ય બીજું કામદારોમાં શિસ્ત જળવાય અને જુસ્સો વધે કામ કરવાનો જુસ્સો વધે આત્મવિશ્વાસ વધે એવા પ્રયત્ન કરવા જેના કારણે વધુ ને વધુ કાર્ય એ કામદારો કરે એટલે કીધું છે બીજું કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે એવા પ્રયત્ન કરવા ત્રીજું કીધું પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું દરરોજના કાર્યોનું આયોજન દરરોજ કરવાનું સાંજ સુધીમાં કાર્ય છે એ પાર પાડવાના અથવા નક્કી કરેલા સમયમાં કાર્ય પાર પાડવાના તો ત્રીજો મુદ્દો પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું ચોથો મુદ્દો કીધો કર્મચારીઓને લગતા કાર્ય કરવા આ કર્મચારીને લગતા કાર્ય ક્યાં તો બદલી બઢતી અને તાલીમ વગેરે બદલી કોને કહેવાય તો તમે જે સ્થાન ઉપર છો એના જેવા જ અન્ય કોઈ પણ સ્થાન ઉપર તને લઈ જવા તમને લઈ જવામાં આવે જ્યાં પગાર એમને એમ જ હોય ટૂંકમાં તમને જેટલા લાભ આપતા સ્થાન ઉપર તમે કાર્ય કરો છો એટલો જ લાભ આપતા અન્ય સ્થાન ઉપર લઈ જવામાં આવે તો એને બદલી કહેવાય

એટલે એ પગારમાં વધારો થાય છે એટલે એ બઢતી પણ થતી હોય છે અને તાલીમ કર્મચારીઓને જ્યારે જરૂર પડે ત્યારે તાલીમની વ્યવસ્થા કરવી કોઈ નવા કર્મચારીને તાલીમ આપવી અને પછી એને કામના સ્થળે લઈ જવો બીજું કર્મચારીઓમાં ઘણી વખત નવી પ્રવૃત્તિ આપવાની હોય નવું કામ શરૂ કરવાનું હોય તે કાર્ય શીખવવું એના માટેની તાલીમ આપવી તો અહીં કીધું છે કર્મચારીને લગતા કાર્યો કરવા દાખલા તરીકે બદલી બઢતી અને તાલીમ વગેરે પાંચમો મુદ્દો કીધો પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ હુકમો અથવા આદેશો અને કાર્યક્રમો એટલે કે પ્રવૃત્તિઓ મેળવવી પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારી વિભાગીય અધિકારી બધા ક્યાં છે મધ્ય સપાટી પાસેથી એટલે તળ સપાટીએ રહેલા કર્મચારીઓ અને નિરીક્ષકોએ પોતાના વિભાગના કાર્ય કરવા માટે પોતાના ઉપરી અધિકારી જે મધ્ય સપાટીએ રહેલા છે એ અધિકારીઓ પાસેથી સૂચનાઓ હુકમો અને કાર્યક્રમો મેળવવા છઠ્ઠો મુદ્દો કીધો યંત્રોની ગોઠવણી એને કહેવાશે યંત્ર વિન્યાસ ગોઠવણી કરવી યંત્રોનું સમારકામ અને યંત્રની જાળવણીને લગતા કાર્ય એ પણ કરવા એ કામ પણ તળ સપાટી સંચાલનનું છે સાતમો મુદ્દો કીધો કામદારોને કાર્ય કરવા માટેની સાધન સામગ્રી અને કાચો માલ વગેરે બધું જ પૂરું પાડવું એ પણ થાય આ કાર્ય સીધા જ મગજમાં ઉતરી છે ત્યાર પછી કીધું આઠમો મુદ્દો કર્મચારીઓના વાજબી પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવો ઉકેલ લાવવો નિકાલ લાવવો જે કાંઈ પણ હોય કર્મચારીઓના વાજબી પ્રશ્ન જે પ્રશ્ન યોગ્ય છે અને એને મૂંઝવે છે એનું નિરાકરણ લાવવા વગેરે કર્મચારી યોગ્ય રીતે કામ કરી શકે એમ નથી તો કર્મચારીને આવા પ્રશ્નને જાણવાના અને પ્રશ્નને જાણી અને યોગ્ય ઉકેલ લાવવાનો નવમો મુદ્દો કીધો છે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને એની નીતિઓ કે આયોજનો એનો અમલ કરવો એનું કામ પણ તળ સપાટીએ કરવાનું છે અને દસમો મુદ્દો કીધો તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો એટલે રિપોર્ટ તૈયાર કરવાના કામદારોના સૂચનો મેળવવાના એના કોઈ પણ ફરિયાદો હોય એ મેળવવાની અને એની ફરિયાદઓ મધ્ય સપાટીએ મોકલી આપવા પછી મધ્ય સપાટી એને ક્યાં મોકલશે ઉચ્ચ સપાટીએ એટલે કીધું છે કે સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ એટલે કે રિપોર્ટ કામદારોના કોઈ પણ સૂચન કે કોઈ પણ ફરિયાદ એને મધ્ય સપાટીએ મોકલી આપવા એટલે કીધું છે છેલ્લે કે તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે છતાં તે ખૂબ જ મહત્વની છે કારણ કે સપટ સપાટીની સફળ કામગીરી એટલે આખા ધંધાકીય એકમ જો કીધું સંગઠન આખા ધંધાકીય એકમ એટલે એ આખે આખું સંગઠન એના ધ્યેય એના હેતુઓ એની સફળ સિદ્ધિ એટલે કે ધ્યેયને સફળ રીતે સિદ્ધ કરવા માટે જે સમગ્ર સંગઠનને સમગ્ર ધંધાકીય એકમને આધાર પૂરો પાડે છે ધ્યેય નક્કી થાય ઉચ્ચ સપાટીએ એનો આદેશ બધો આવે મધ્ય સપાટીએ અને એના હુકમો બધા જ આવે તળ સપાટીએ એ કામ પૂરું કરવાનું કાર્ય એ તળ સપાટી કરે છે એની કામ પૂરું કરે છે એટલે સમગ્ર એકમે નક્કી કરેલા કે સંગઠને નક્કી કરેલા ધ્યેય એને સફળ રીતે સિદ્ધ કરી શકાય એના માટેનો આધાર એ તળ સપાટી સંચાલન છે એટલે કીધું છે કે તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે છતાં ખૂબ જ મહત્વની છે તો સપાટી સંચાલનના કાર્યો છે જેમાં કીધું પહેલું કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું બીજું કર્મચારીઓમાં શિસ્ત જળવાય અને જુસ્સો વધે આત્મવિશ્વાસ વધે એવા પ્રયત્ન કરવા ત્રીજો મુદ્દો કીધો પોતાના વિભાગના રોજિંદા કાર્ય દરરોજના કાર્યોનું આયોજન કરવું ચોથો મુદ્દો કીધો કર્મચારીને લગતા કાર્યો કરવા દાખલા તરીકે બદલી બઢતી તાલીમ વગેરે પાંચમો મુદ્દો કીધો પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ હુકમો અને કાર્યક્રમો મેળવવા છઠ્ઠો મુદ્દો કીધો યંત્રોની ગોઠવણી એટલે કે યંત્ર વિન્યાસ યંત્રોનું સમારકામ અને યંત્રની જાળવણીને કરવા સાતમો મુદ્દો કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ વગેરે પૂરા પાડવા આઠમો મુદ્દો કર્મચારીઓના વાજબી કે યોગ્ય કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ લાવવો નિકાલ લાવવો નવમો મુદ્દો ઉચ્ચ સપાટીએ લીધેલા જે કોઈ પણ નિર્ણયો અને નીતિઓ છે આયોજનો છે એનો અમલ કરવો દસમો મુદ્દો કીધો તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિના અહેવાલો એટલે કે રિપોર્ટ અને કામદારોના સૂચન અને એની ફરિયાદ એ મધ્ય સપાટીએ મોકલી આપવા મધ્ય સપાટી ક્યાં મોકલશે ઉચ્ચ સપાટીએ અને તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે છતાં તે ખૂબ જ મહત્ત્વની છે કારણ કે આ સપાટીની સફળ કામગીરી એટલે ધમા ધંધાકીય એકમના એટલે કે સંગઠનના ધ્યેયોની સફળ સિદ્ધિ ગણાય એ સફળ કામગીરી કરે કામગીરી પૂર્ણ કરે એટલે એકમના ધ્યેય સિદ્ધ થાય જે સમગ્ર સંગઠનને સમગ્ર એકમને આધાર પૂરો પાડે છે કોણ તળ સપાટી સંચાલન ઉચ્ચ સપાટી સંચાલનના બીજા બે નામ ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી મધ્ય સપાટીનું એક નામ બીજું અધિકારીઓની સપાટી અને તળ સપાટીના બીજા ત્રણ નામ એની અંદર નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી અને બધાય કાર્યો તળ સપાટીએ થાય એટલે એને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખાવી શકાય આ એક એક માર્કના પ્રશ્ન છે એ પણ યાદ રાખવાના આટલે સુધી આપણે રાખશું હવે પછી નવા લેક્ચરની અંદર ભણશું આગળ આશા રાખું કે આપણને આપનો પરિવાર કોરોનાની સ્થિતિ વચ્ચે સલામત હશે ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું આપ નવા લેક્ચર સાથે મળીએ ત્યારે મધ્ય સપાટી ઉચ્ચ સપાટી તળ સપાટીના જે તફાવત છે એના વિશેની વાત કરશું આપ બધા સલામત રહેજો સલામતી જાળવજો કે જેના કારણે આ સમસ્યાથી બચી શકાય ઝડપથી બહાર આવી શકાય ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ